અમદાવાદના રામોલના પૂર્વ પીઆઈ સામે તપાસનો કોર્ટનો આદેશ છે. પૂર્વ પીઆઈ સીઆર રાણા સામે સિટી સેશન કોર્ટે તપાસનો આદેશ કર્યો છે. મર્ડર એટ્રોસિટીના કેસમાં મોડી ચાર્જશીટ દાખલ કરવા બદલ તપાસનો આદેશ છે. મોડી ચાર્જશીટ દાખલ થતાં જ આરોપીને જામીન મળી ગયા હતા. પોલીસની બેદરકારીના કારણે ગંભીર ગુનાના આરોપીને જામીન મળતા જ કોર્ટમાં ફરિયાદ થઈ હતી. જોઈન્ટ કમિશનરને 2 મહિનામાં તપાસ કરી રિપોર્ટ આપવાનો પણ સેશન કોર્ટે હુકમ કર્યો છે. આશકા જોડાઈ ગયા છે. આશકા, કોણ પીઆઈ જે છે એની સામે સેશન કોર્ટમાં હુકમ પણ થયો છે, શું છે આખો મામલો, શું વિગતો? રામોલ પોલીસ સ્ટેશનમાં જે પૂર્વ પીઆઈ તરીકે હતા સીઆર રાણા, તેમની સામે સેશન કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. જે તે સમયે મર્ડર અને એટ્રોસિટીના કેસમાં તેમણે 90 દિવસની જે સમયમર્યાદા હોય તેના કરતાં વધુ સમય લગાડ્યો હતો ચાર્જશીટ ફાઇલ કરવામાં. એટલે મોડી ચાર્જશીટ ફાઇલ કરવાના કેસમાં તેમની સામે ગુનો દાખલ થયો હતો અને તેમાં તપાસના આદેશ આજે આપ્યા છે. મોડી ચાર્જશીટ દાખલ થતાં આરોપીઓને જામીન જે મળી ગયા હતા, કારણ કે જ્યારે ચાર્જશીટ મોડી થાય છે ત્યારે કાયદાની જોગવાઈ પ્રમાણે જામીન માટે તે હકદાર બની જાય છે અને તે જ હકનો ઉપયોગ કરી અને આરોપીઓએ જામીન મેળવ્યા હતા. તેને લઈને પોલીસની બેદરકારીના કારણે ગંભીર ગુનાના આરોપીઓ જામીન મળતા બહાર આવ્યા હતા તેવું કોર્ટે અવલોકન પણ ટાક્યું છે અને આ મામલે કોર્ટમાં ફરિયાદ પણ થઈ હતી અને આ મામલે જોઈન્ટ કમિશનરને 2 મહિનામાં તપાસ કરી રિપોર્ટ સેશન કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મર્ડર અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનામાં આરોપીઓને છટકબારી એટલે ચાર્જશીટ મોડી થવાની જે છટકબારી મળે છે અને તેના કારણે તેઓ જામીન પર મુક્ત થાય છે તેને લઈને કોર્ટે ગંભીરતા દાખવી છે. જી બિલકુલ બિલકુલ, આભાર આશકા. તો મોડી ચાર્જશીટ દાખલ થતા જ આરોપીને જામીન મળ્યા હતા. પૂર્વ પીઆઈ સીઆર રાણા સામે સિટી સેશન કોર્ટનો તપાસનો આદેશ.